નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિતેન્દ્ર પટેલ અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ ગરવી ગુજરાત. તો આજે તમને પપૈયા વિશેની માહિતી, આપણે સીધા ખેડૂતના સાથે જ સંવાદ કરીને પપૈયામાં શું શું ટ્રીટમેન્ટ લઈ શકાય, કેવી રીતના એને વાવી શકાય, કેટલા અંતરે વાવી શકાય, આ બધી માહિતી આપણે ખુદ ખેડૂત પાસે જઈને જ એમને જ પૂછીને દર્શક મિત્રો સુધી પહોંચાડીએ. તો આવો મિત્ર, તમારું નામ શું? મારું નામ ચંદુભાઈ લાધાભાઈ સીતાપરા. અને આ પપૈયા આપણે કેટલા વીઘામાં છે? 5 વીઘા નાસર, અંદાજિત 5 વીઘા. હા બરાબર છે. અને પપૈયાનું વાવેતર તમે કેવી રીતના કરેલું? સીધું ડાયરેક્ટ ધોરિયા ખોલીને, ચા ખોલીને, ઓરવીને ડાયરેક્ટ દંતારથી. હા બરાબર છે. અને પછી આ કેટલા અંતરની જાડી છે આની? 72ની જાડી છે. હા. અને 72 બાય 60. હા બરાબર છે. અને સાથે હવે એ કહ્યું અમને કે આની અંદર કયું ખાતર તમે વાપરેલું છે? દેશી ખાતર પહેલાં વાપર્યું હતું, પછી જ્યાં ફળ હરખાઈ મંડાઈ જાડવા વર્તાણા પછી એમાં સેન્દ્રીય ખાતર ઉપયોગ કર્યો, તાલીગી ઉપયોગ નહોતો કર્યો. બરાબર છે. અને સલ્ફર અને એમોનિયમ, હા બરાબર, બે જ ખાતર ઉપયોગ કર્યો, એ સિવાય કાંઈ કંઈ ખાતર વાપર્યું નથી. હા. ને આ જે તમે દાંતેથી વાવેલા છે, તો હવે એને પારવવાનો ટાઈમ ક્યારે ગણાય? મેં તો એને કાંઈ દે બધા પર વર્તા જાય ને તે પછી એને પારવું છું. થોડોક ઊંચો વહી જાય વર્તાવામાં. હા હા. થોડોક ઊંચો વહી જાય રોપ. બરાબર છે. પછી ખાલા ના પડે એ ગણતરી. ખોટા નર નીકળી જાય, નર રહી જાય ને પોપિયા નીકળી જાય. હા હા હા. તો નરનું પ્રમાણ જાજુ રહીએ. હા બરાબર છે. અને ચંદુભાઈ આ જોઈએ તો આ અંદાજિત વીઘાનું ઉત્પાદન કેટલું ગણાય પપૈયાનું? 900 થી 1000 મણ કાચા. કાચા પપૈયા? કાચા પપૈયા, હું કાચા જ ઉતારું છું, પકવતો નથી. હા બરાબર છે. તો અહીંયાથી જ વેપારી ભરી જાય કે તમારે દેવા જવા પડે? અહીંથી જ લઈ જાય પડેથી. હા સર. હા સારું સારું સારું. તો ચંદુભાઈ વચ્ચે આને પિયત કેટલા દિવસે આપવું પડે? 6 દિવસ 6 દિવસ. બરાબર. અઠવાડિયામાં એક પિયત આપવું જ પડે ફરજિયાત, જોઈએ અઠવાડિયે તો. હા. ને શિયાળામાં થોડુંક હાલે લે, બાકી ઉનાળામાં તો જેટલું પાણી એટલું ઓછું ઉનાળામાં. હા હા. ને તમારો આ વચ્ચે જે આપણે ડોઝનું ખાતર કહીએ એ આમાં તમે કયું આપો? સલ્ફર અને એમોનિયમ, એમોનિયા પોટાસ. બરાબર છે. એમોનિયમ સલ્ફેટ અને પોટાસ બે જ. હા. ને ચંદુભાઈ તમારા મતે પપૈયાની કમાણીમાં તમને શું લાગે ખેડૂતો માટે? બધા કરતા પપૈયાની ખેતી મને તો અનુકૂળ આવે છે. હું આજ 5 થી 5-6 વર્ષ વાવું છું. હા હા. બીજા બધા મોલ કરતા પપૈયામાં સારું રહે છે. હા બરાબર છે. અને બીજું કે ખેડૂત મિત્રોને એ જણાવો કે આની અંદર જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે કે ના કરવો પડે? કરવો તો પડે, પણ હવે આપણે ખાલી મિલીબાગ માટે જ્યાં વાયરસ આવે ને, વાયરસ આવે તો વાયરસની છાંટવી પડે દવા. હા હા. અને મિલીબાગ માટે તો સ્પેશિયલ દવા છે જ એની. હા બરાબર છે. ને ને બીજું ચંદુભાઈ કે આની અંદર માની લ્યો કે પાક પડી જાય તો કાચી જ તોડો છો તમે, પણ કાંઈ કોઈ કારણોસર પાક પડી જાય તો પાકું જઈ શકે ને? હા. પાકું પોપિયું વેચાઈ જાય, તમારું વેસ્ટેજ ના જાય. હા બરાબર છે. પાકાના વેપારીઓ આવે તો એ પાકા એ પડે બેઠા લઈ જાય, વેચવા ના જવા પડે. બરાબર છે. તો દર્શક મિત્રો આ હતા ચંદુભાઈ ગામ જામવાડીના, અને એમને આ 5 વીઘાનો બગીચો, આમ તો દર વર્ષે બગીચાની ખેતી કરે છે અને આ ખેતી દ્વારા ખેડૂતો મબલક કમાણી કરી શકે છે, ઓછા ખર્ચે વધારે કમાણી. ધન્યવાદ.